ભારતની અંદર લોકશાહી છે. હવે લોકશાહીનો મતલબ કે કેવો થાય છે કે લોકોનું શાસન. પણ હવે કેટલી લોકશાહી છે તમને મને બધાને ખબર છે. એએમસીમાં જાઓ તો ત્યાં આગળ ધાંધિયા હોય, બીઆરટીએસમાં જાઓ તો એના ધાંધિયા હોય, એએમટીએસમાં જાઓ તો એના ધાંધિયા હોય. ના તો ઘરે બરાબર ગટર લાઇન આવતી હોય, ના તો ઘરે બરાબર લાઇટ આવતી હોય. કમ્પ્લેનો ઘણી બધી છે પણ કરવી કોને? લેખિત અરજી લઈને જાઓ છો તો તમારી અરજી તો લઈ લે છે પણ પછી એનો જવાબ ક્યારે મળશે એ ખબર નહીં, કોણ કહે છે આપણને? અને એટલા માટે થઈને દરેક કોમન મેનને એક ઇશ્યુ હોય છે કે યાર મારે ત્યાં ઘણી બધી તકલીફો છે, આ બધી તકલીફોનો મને જવાબ કોણ આપશે? તો તમને ખબર છે તમારી આ તકલીફોના જવાબ માટે થઈને, લોક ફરિયાદ માટે થઈને ભારત સરકારમાં એક મંત્રાલય છે. આપણે બધા આનાથી અજાણ છીએ અને આજે હું તમને એક એવી વાત વિશે જણાવવાનો છું કે જેના દ્વારા તમે સીધે સીધી પ્રધાનમંત્રી કાર્યાલયમાં કમ્પ્લેન કરી શકશો અને એનો જવાબ આવશે અને તમારી ફરિયાદનું સોલ્યુશન પણ આવશે. ડાયરેક્ટલી ઓનલાઈન ઘેર બેઠા તમે કેવી રીતના પીએમઓમાં કમ્પ્લેન કરી શકો છો, બહુ જ ઇઝી 2-3 સ્ટેપ્સની અંદર એના વિશે વાત કરવાનો છું આજના ડેલી ડોઝમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું મહેશ રાજગોર. તમે ગામડામાં રહો છો કે શહેરમાં રહો છો એનાથી કોઈ ફરક નથી પડતો, પરંતુ એક વસ્તુ તમારી કોમન હશે કે તમને સરકારી તંત્ર ઉપર બહુ જ ખાર હશે. એનું કારણ છે તમારી કમ્પ્લેનો બહુ હશે અને તમને એવું થતું હશે કે કમ્પ્લેનો જઈને હું કરું કોને? કારણ કે ઘણીવાર શું થાય, તલાટી ના આવતા હોય, ઘણીવાર કોર્પોરેટરો કામ ના કરતા હોય, એ સિવાય તમે કોર્પોરેશનમાં જાઓ તો તમારું કોઈ સાંભળતું ના હોય, બાઉન્સરો તમને બહાર ખદેડી મૂકતા હોય, આવી બધી તકલીફો થતી હોય. એટલે આપણને એવું થાય કે યાર કંઈક એવું થઈ જાય ને કે હું ઘેર બેઠા ઓનલાઈન કમ્પ્લેન કરી શકું અને એનું મને સોલ્યુશન પ્રોપર મળે પણ ખરું. એટલા માટે થઈને જો તમારી કોઈ પણ જાતની તકલીફ છે ને તો એનું એક સોલ્યુશન હું તમને આપવાનો છું. હવે આપણા ભારતના પ્રધાનમંત્રી કોણ છે? નરેન્દ્ર મોદી. હવે એમનું પ્રોફાઇલ તમે કોઈ પણ ગવર્મેન્ટ વેબસાઇટમાં જઈને જોશો ને તો તમને મોટે ભાગે દેખાય છે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતના વડાપ્રધાન. પરંતુ તમને ખબર છે એમની જોડે પણ કેટલાક ખાતાઓ છે. કયા કયા કહું? ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, મિનિસ્ટ્રી ઓફ પર્સનલ પબ્લિક ગ્રીવેન્સ એન્ડ પેન્શન. તો મેં તમને જે છેલ્લે ડિપાર્ટમેન્ટ કીધું ને, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ પબ્લિક ગ્રીવેન્સ એન્ડ પેન્શન. પબ્લિક ગ્રીવેન્સ એટલે શું? લોક ફરિયાદ, લોકોની કોઈ પણ જાતની કમ્પ્લેન હોય છે એની માટે થઈને પણ આપણે ત્યાં એક ડિપાર્ટમેન્ટ છે અને એ ડિપાર્ટમેન્ટના મેઇન મિનિસ્ટર છે આપણા પ્રધાનમંત્રી. એટલા માટે આપણે ત્યાં એક સિસ્ટમ છે કે તમે કોઈ પણ જાતની તમારી તકલીફ છે તો એને પ્રધાનમંત્રીને સીધે સીધી કમ્પ્લેન કરી શકો છો. એની માટે તમારે ક્યાં જવાનું છે? સૌથી પહેલા તમારે ગૂગલ ખોલવાનું છે, ગૂગલની અંદર જઈને સર્ચ કરવાનું છે રાઇટ ટુ પીએમ. રાઇટ ટુ પીએમ લખશો એટલે તમને સૌથી પહેલામાં પહેલી લિંક મળી જશે જે છે pmindia.gov.in ની. એની ઉપર ક્લિક કરી દો. હવે વેબસાઇટ જ્યારે તમે ઓપન કરો છો ત્યારે તમને અહીંયા આગળ બે ઓપ્શન દેખાશે, શેર યોર આઈડિયાઝ અને બીજું છે રાઇટ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર. એની ઉપર તમારે જઈને ક્લિક કરવાનું છે. હવે એની ઉપર જ્યારે તમે ક્લિક કરશો એટલે તમે જતા રહેશો pmopg.gov.in નામની વેબસાઇટ ઉપર. આ વેબસાઇટ ઉપર તમે જ્યારે જશો તો ત્યાં આગળ તમને ઓપ્શન આવશે રજિસ્ટર કરવાનો. તો સૌથી પહેલા જો તમે રજિસ્ટર ના થયેલા હોય તો તમે રજિસ્ટર થઈ જજો. રજિસ્ટર થયા પછી શું કરવાનું છે? તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને તમારો સિક્યુરિટી કોડ નાખી અને નેક્સ્ટ જવાનું છે. રજિસ્ટર થયા પછી અહીંયા આગળ તમારે એક ફોર્મ ખુલી જશે જેમાં લખેલું છે રાઇટ ટુ ધી પ્રાઇમ મિનિસ્ટર, જેની અંદર તમારે તમારું નામ, તમારી જેન્ડર, કન્ટ્રી, સ્ટેટનું નામ, એડ્રેસ, પિનકોડ, મોબાઈલ નંબર, કમ્યુનિકેશન કેટેગરી નાખવાની છે. હવે કમ્યુનિકેશન કેટેગરીમાં શું આવશે એના વિશે વાત કરીએ. જો કમ્યુનિકેશન કેટેગરીમાં લખેલું છે એપોઇન્ટમેન્ટ વિથ પીએમ, ફાઇનાન્શિયલ ફ્રોડ સ્કેમ, ગ્રીટિંગ વિશીસ, મેસેજ રિક્વેસ્ટ, પબ્લિક ગ્રીવેન્સ, સજેશન, ફીડબેક્સ. હવે આની અંદર તમારે જો ધ્યાન રાખો, તમારે અગર કોઈ પણ ફાઇનાન્શિયલ ફ્રોડ કે સ્કેમ વિશે વાત કરવી છે તો પણ તમે એ સિલેક્ટ કરી શકો છો, અથવા તો તમારી કોઈ પણ કમ્પ્લેન તમારે લખવી છે તો એની માટે થઈને તમે પબ્લિક ગ્રીવેન્સના ઓપ્શનમાં જઈ શકો છો અને એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે. હવે એ ઓપ્શન સિલેક્ટ કરશો એના પછી નીચે ડિસ્ક્રિપ્શન લખેલું છે. હવે આ ડિસ્ક્રિપ્શનની અંદર તમે અંગ્રેજી એબીસીડીમાં અથવા તો હિન્દીની અંદર તમારી કમ્પ્લેન લખી શકો છો. તમે જો રોમન હિન્દીમાં પણ તમારી કમ્પ્લેન લખશો કોઈ જ વાંધો નથી, તમે હિન્દી અથવા તો પછી અંગ્રેજીની અંદર તમારી આખી કમ્પ્લેન આની અંદર લખી દો તમારા શું ઇશ્યુઝ છે. અગર એની સાથે કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન તમારે એડ કરવી છે કે કોઈ પણ જાતના ફોટોસ એડ કરવા છે તો નીચે અટેચ ફાઇલનો પણ ઓપ્શન છે, તો એ પણ તમે એડ કરી શકો છો. અને આના પછી તમારે સબમિટ કરી દેવાનું રહેશે. હવે તમે સબમિટ કરી દેશો ને એટલે તમારો એક કમ્પ્લેન આઈડી નંબર આવી જશે. કમ્પ્લેન આઈડી નંબર આવી જશે એના પછી તમે તમારી જે કમ્પ્લેન છે ટ્રેક પણ કરી શકો છો. એના પછી થાય છે શું એ હું તમને કહું, કારણ કે મારો પર્સનલ અનુભવ છે, મેં પોતે આની ઉપર એક કમ્પ્લેન કરી છે અને જેનો સુખદ અંત આવ્યો હતો એટલા માટે કહું છું. ઉપરથી જે પીએમ કાર્યાલયમાંથી જે પણ અધિકારી લાગતા હશે આપણે ગુજરાતની અંદર કે ગમે ત્યાં આગળ, એમને ત્યાં આગળ આ લેટર ફોરવર્ડ થશે, એ એમના નીચલા અધિકારીને કહે છે ઓકે જોઈ લો તમે આ તમારી ઇશ્યુ શું છે. દાખલા તરીકે તમે એવો ઇશ્યુ આપ્યો છે કે અમારે ત્યાં રોડ નથી, તો એ રોડ માટેનો ઇશ્યુ શું થશે? નીચેના અધિકારી જોડે જશે, નીચેનો અધિકારી તમને કોલ કરશે અને કહેશે કે તમારો એક્ઝેક્ટ ઇશ્યુ શું છે અમને કહો, અથવા તો અહીંયા આવીને લખાવી જાઓ. એ તમે લખાવશો,
અને એના પછી યાદ રાખજો તમે તમારી કંપનીનું સ્ટેટસ પણ જોઈ શકો છો. કેવી રીતના જોઈ શકો છો એના વિશે વાત કરું તો એની માટે થઈને તમે ફરી પાછા ગૂગલની અંદર જાઓ, ગૂગલની અંદર જઈને સર્ચ કરો PMOPG વ્યૂ સ્ટેટસ. આટલું લખશો એટલે તમને સૌથી પહેલામાં પહેલી જે લિંક મળી જાય એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. હવે અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે એક ફોર્મ ખુલી જશે નાનકડું. એની અંદર તમારે તમારો જે કમ્પ્લેન્ટ રજિસ્ટ્રેશન નંબર હતો એ જ અહીંયા રજિસ્ટ્રેશન નંબરમાં નાખી દેવાનો છે. તમારે તમારું મેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર જે તમે કમ્પ્લેન કરતી વખતે નાખ્યું હતું એ અહીંયા નાખી દેવાનું છે અને સિક્યુરિટી કોડ નાખી દેશો. ત્યારબાદ તમે સબમિટ કરી દેશો એટલે તમને તમારી કમ્પ્લેનનું સ્ટેટસ દેખાઈ જશે. એની સાથે સાથે નીચે નોડલ અધિકારી કોણ છે એમનો નંબર પણ તમને ત્યાં આગળ જોવા મળશે. એટલે માની લો કે કદાચ એવું થયું છે કે તમારી કોઈ પણ કમ્પ્લેનનું સોલ્યુશન નથી આવ્યું તો તમે એમને કોલ કરીને અથવા તેમને મળીને આના વિશે વધારે માહિતી માંગી શકો છો અથવા તો વધારે કમ્પ્લેન કરી શકો છો. એટલા માટે તમારો કોઈ પણ ઇસ્યુ હોય જે લોકલ લેવલે સોલ્વ ના થતો હોય તો એની કમ્પ્લેન હાલને હાલ જ PMOમાં કરી દો, કારણ કે તમારો અધિકાર બને છે. તમે ભારતના નાગરિક છો, તમે વોટ આપો છો અને તમે ટેક્સ પણ આપો છો, એટલા માટે થઈને તમારો એ પણ અધિકાર છે કે તમે ફરિયાદ પણ કરી શકો અને જે તે જવાબદાર વ્યક્તિઓને એનું સોલ્યુશન પણ આપવું પડે. હવે માની લો કે ઘણી વાર કેવું થતું હોય છે કે તમે આવી કોઈ કમ્પ્લેન કરી, ઉપરથી તો ઓર્ડર આવ્યો, નીચે આવતા અમુક અધિકારીઓને દબાવી દેતા હોય છે, અથવા તો ઘણી વાર શું થાય છે કે તમારી કોઈ પણ જાતમાં સાઇન લઈ લેવામાં આવે ને એવું કહી દેવામાં આવ્યું કે હવે આ કમ્પ્લેન મારે બંધ કરી દેવી છે અથવા તો આ કેસ મારે બંધ કરી દેવો છે. તો એટલા માટે થઈને આવી કોઈ પણ કમ્પ્લેનમાં જ્યાં ત્યાં સાઇન તમારે ના કરવી ખાસ કરીને, અને તમને એવું લાગે છે કે તમારા પ્રશ્નોનો જવાબ હજુ સુધી નથી આવ્યો, તો હું તમને સજેસ્ટ કરીશ કે બીજી વાર ફરીથી કમ્પ્લેન કરવાની એ રજિસ્ટ્રેશન નંબરની અંદર મેન્શન કરવાનો, જે તે અધિકારીએ તમને બરાબર જવાબ ના આપ્યો હોય એમનું નામ પણ અંદર મેન્શન કરવાનું અને ફરી પાછી કમ્પ્લેન કરજો. તમારું સોલ્યુશન 100% આવી જશે. પરંતુ આ જે સુવિધા છે એનો ફાયદો ઉઠાવવાનું ચૂકતા નહીં અને દરેક જાગૃત નાગરિકની એક જવાબદારી બને છે કે આવી કોઈ પણ એને તકલીફો પડતી હોય અને એવું લાગતું હોય કે આ વસ્તુ કંઈ ખોટી થઈ રહી છે તો એની કમ્પ્લેન એની ફરિયાદ આપણે કરવી જોઈએ. પછી એ પોલીસ કામ ના કરતી હોય, એ કોર્પોરેશન કામ ના કરતું હોય, હેલ્થ ડિપાર્ટમેન્ટ હોય કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ હોય, દરેકને પોતાનું કામ બરાબર રીતે કરવું જ જોઈએ. બસ તો આ વિડીયોને બધા લોકો જોડે શેર કરી દેજો, કારણ કે એક વાર આ કમ્પ્લેન થઈ ને એટલે અધિકારીઓ દોડતા થઈ જવાના છે, ફાઇનલ છે. અને એટલા માટે કોઈને પણ કોઈ પણ જાતનો ઇસ્યુ હોય તો આ PMOની વેબસાઇટ ઉપર જઈને તમે કમ્પ્લેન કરી શકો છો. આશા રાખું છું કે તમને બધાને આજનો વિડીયો ખૂબ જ ગમ્યો છે. આ મસ્ત મસ્ત વિડીયો સાથે હું તમને મળતો રહેવાનું છું VTV ગુજરાતી ઉપર.